હેલો ફ્રેન્ડ્સ, હું અરુણ પટેલ, અક્ષર એકેડેમીની ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે ફર્સ્ટ આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ અને ટુ આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ જેને કેવી રીતે સોલ્વ કરી શકાય જેના એમસીક્યુ મિત્રો જોયા હતા. આજના લેક્ચરની અંદર આપણે થ્રી આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ અને ફોર આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ જેના એમસીક્યુ એ સરળતાથી કેવી રીતે સોલ્વ કરી શકાય જેને હવે આપણે જોઈશું. તો જ્યારે મિત્રો તમને એક્ઝામની અંદર આ રીતે થ્રી આલ્ફાબેટની પેર આપવામાં આવે અને તમને એમસીક્યુ પૂછવામાં આવે તો આને કેવી રીતે સોલ્વ કરી શકાય એ હવે આપણે જોઈએ. તો અહીંયા સૌપ્રથમ જે છે આ પેરની અંદર સૌપ્રથમ શું છે, જે આ પેરની અંદર એલ એન અને પી. તો અહીંયા જે ફર્સ્ટ આલ્ફાબેટ આવશે તો એ આ સિરીઝને અનુલક્ષીને આવવાનો છે. ઓકે, તો સૌપ્રથમ જે ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ, જુઓ જે. ત્યાર પછી શું છે, એલ. ત્યાર પછી શું છે, એન. અને ત્યાર પછી શું છે, પી. ઓકે, તો હવે અહીંયા જોજો કેટલાનું સ્પેસિંગ છે, એક. અહીંયા પણ એક, અહીંયા પણ એક. તો હવે કેટલાનું સ્પેસિંગ આવશે, એકનું. તો અહીંયા તમારો ફર્સ્ટ આલ્ફાબેટ શું આવશે મિત્રો, આર આવશે. ઓકે, તો જ્યારે આવી થ્રી આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ આવે તો તમારે અહીંયા ફર્સ્ટ આલ્ફાબેટને ધ્યાનમાં લઈ અને આ ફર્સ્ટ આલ્ફાબેટનો આન્સર લખી દેવાનો. ત્યાર પછી હવે આપણે સેકન્ડ આલ્ફાબેટને ધ્યાનમાં લઈએ મિત્રો. તો જુઓ સેકન્ડ આલ્ફાબેટમાં પહેલા શું છે, એ છે. તો એ લખ્યો, ત્યાર પછી અહીંયા શું છે, ઈ. ત્યાર પછી અહીંયા અહીંયા શું છે, આઈ. ત્યાર પછી અહીંયા શું છે, એમ. તો હવે મિત્રો જોઈએ અહીંયા કેટલાનું સ્પેસિંગ છે, ત્રણ ત્રણ ત્રણ. તો આના પછી પણ કેટલાનું સ્પેસિંગ આવશે, ત્રણ. તો અહીંયા તમારો સેકન્ડ આલ્ફાબેટ શું આવશે, તો કે ક્યુ આવશે. શું આવશે, ક્યુ આવશે. ઓકે, તો જ્યારે સેકન્ડ આલ્ફાબેટનો આન્સર લખવો હોય તો આ સિરીઝની અંદર સેકન્ડ આલ્ફાબેટને તમારે ધ્યાનમાં લેવાના રહેશે. ઓકે, ત્યાર પછી હવે થર્ડ આલ્ફાબેટ શું આવશે એ આપણે જોઈએ. તો અહીંયા જુઓ ઝેડ છે, ત્યાર પછી અહીંયા શું છે, એક્સ. ત્યાર પછી અહીંયા શું છે, વી. ત્યાર પછી અહીંયા શું છે, તો કે ટી. ઓકે, તો હવે જોજો મિત્રો અહીંયા કેટલાનું સ્પેસિંગ છે, એક. અહીંયા પણ એક, અહીંયા પણ એક. તો અહીંયા પણ કેટલાનું સ્પેસિંગ આવશે, એકનું. તો અહીંયા તમારો થર્ડ આલ્ફાબેટનો આન્સર શું થઈ ગયો, આર. તો આ રીતે આ સિરીઝનો આન્સર શું આવી ગયો, આર ક્યુ આર. તો ફરી એકવાર કહી દઉં મિત્રો તમને, જ્યારે ફર્સ્ટ આલ્ફાબેટનો અહીંયા આન્સર લખવાનો હોય તો ફર્સ્ટ આલ્ફાબેટને જ ધ્યાનમાં લઈ અને તમારે ફર્સ્ટ આલ્ફાબેટનો આન્સર લખવાનો, એ જ રીતે સેકન્ડ આલ્ફાબેટ અને એ જ રીતે પછી થર્ડ આલ્ફાબેટનો આન્સર લખી શકાય. ઓકે, ત્યાર પછી હવે આપણે સેકન્ડ એમસીક્યુને સોલ્વ કરીએ. તો જુઓ મિત્રો અહીંયા સૌ પ્રથમ બી છે, તો બી ઉપર રાઉન્ડ. ત્યાર પછી ઈ છે અહીંયા ફર્સ્ટ આલ્ફાબેટ, તો ઈ ઉપર રાઉન્ડ. અહીંયા એચ છે, તો એચ ઉપર રાઉન્ડ. અને ત્યાર પછી અહીંયા કે છે, તો કે ઉપર રાઉન્ડ. ઓકે, તો અહીંયા કેટલાનું સ્પેસિંગ છે, બે બે બે. તો આના પછી પણ કેટલું સ્પેસિંગ હશે, બે. તો અહીંયા ફર્સ્ટ આલ્ફાબેટ તમારો શું આવી જશે, એન આવી જશે. શું આવી જશે, એન. ઓકે, તો હવે આપણે સેકન્ડ આલ્ફાબેટ શું આવશે એ જોઈએ. તો અહીંયા જોજો એક્સ છે, ત્યાર પછી અહીંયા વચ્ચે શું છે, ટી. ત્યાર પછી અહીંયા શું છે, પી. ત્યાર પછી અહીંયા શું છે, એલ. તો હવે મિત્રો જુઓ સ્પેસિંગ કેટલાનું છે, ત્રણ ત્રણ ત્રણ. તો આના પછી પણ કેટલું સ્પેસિંગ હશે, ત્રણનું. તો અહીંયા તમારો સેકન્ડ આલ્ફાબેટનો આન્સર શું આવશે, એચ આવશે. શું આવશે, એચ આવશે. ઓકે, અને હવે થર્ડ આલ્ફાબેટનો આન્સર લખવો હોય તો તમારે આ સિરીઝની અંદર થર્ડ આલ્ફાબેટને ધ્યાનમાં લેવાનો. તો સૌપ્રથમ અહીંયા શું છે, જે. ત્યાર પછી અહીંયા શું છે, એલ. ત્યાર પછી અહીંયા શું છે, એન. અને ત્યાર પછી અહીંયા શું છે, પી. તો અહીંયા જોજો બધે એક એકનું સ્પેસિંગ છે, તો અહીંયા પણ કેટલાનું સ્પેસિંગ આવશે, એકનું. તો તમારો થર્ડ આલ્ફાબેટ અહીંયા શું થઈ ગયો, આર. તો આ સિરીઝનો આન્સર શું આવશે, એન એચ આર. ઓકે, ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ. તો જુઓ અહીંયા પણ તમને પૂછવામાં આવ્યું છે કે ઈ એચ એમ, ડી આઈ પી, સી જે એસ અને બી કે વી, ત્યાર પછી કઈ કયા આલ્ફાબેટ આવશે. ઓકે, તો જુઓ ફર્સ્ટ આલ્ફાબેટને ધ્યાનમાં લઈએ તો પહેલા શું છે, ઈ. ત્યાર પછી અહીંયા ફર્સ્ટ આલ્ફાબેટ શું છે, ડી. અહીંયા સી. ત્યાર પછી બી. તો ઓટોમેટિકલી આમ પાછા આવીએ છે. ઓકે, તો ઈ ડી સી બી. તો પછી હવે શું આવશે ફર્સ્ટ આલ્ફાબેટ અહીંયા,
તો કે એ આવશે. શું આવશે? એ. તો જ્યારે ફર્સ્ટ આલ્ફાબેટનો આન્સર લખવાનો હોય તો ફર્સ્ટ આલ્ફાબેટને જ તમારે મિત્રો ધ્યાનમાં લેવાના છે. ઓકે, ત્યાર પછી હવે જોઈએ સેકન્ડ આલ્ફાબેટમાં. તો કે એચ, અહીંયા સેકન્ડ આલ્ફાબેટ શું છે? આઈ. ત્યાર પછી અહીંયા શું છે? જે. અને અહીંયા શું છે? કે. તો હવે શું આવશે અહીંયા? એલ. તો અહીંયા તમારો સેકન્ડ આલ્ફાબેટનો આન્સર શું થઈ ગયો મિત્રો? એલ. ઓકે, અને ત્યાર પછી થર્ડ આલ્ફાબેટ જોઈએ. તો કે એમ છે મિત્રો, અહીંયા જોજો એમ. પછી પી, તો પી ઉપર રાઉન્ડ. પછી શું છે? એસ, તો એસ ઉપર રાઉન્ડ. અને ત્યાર પછી શું છે? વી. તો કેટલાનું સ્પેસિંગ છે મિત્રો? એમ પછી બે નું. અહીંયા પણ બે, અહીંયા પણ બે. તો હવે કેટલાનું સ્પેસિંગ આવશે? બે નું. તો અહીંયા તમારો થર્ડ આલ્ફાબેટ શું થઈ ગયો? વાય. તો આ રીતે આ સિરીઝનો આન્સર શું આવશે? એ એલ વાય. તો આ રીતે આપણે થ્રી આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ જેને સોલ્વ કેવી રીતે કરી શકાય જે આપણે જોયું. ઓકે, હવે ફોર આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ એ કેવી રીતે સોલ્વ કરી શકાય જેને હવે આપણે જોઈએ. તો જ્યારે મિત્રો ફોર આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ પૂછાય તો જેમ થર્ડ આલ્ફાબેટ રિલેટેડ સિરીઝની અંદર આપણે શું કર્યું? તો કે અહીંયા ફર્સ્ટ આલ્ફાબેટને ધ્યાનમાં લીધો હતો, એ રીતે અહીંયા પણ ફર્સ્ટ આલ્ફાબેટને જ ધ્યાનમાં લેવાનો. ઓકે, તો અહીંયા શું છે? સી. ઓકે, ત્યાર પછી અહીંયા ફર્સ્ટ આલ્ફાબેટ શું છે? ઈ. અહીંયા જી. અને અહીંયા શું છે? આઈ. તો જો દરેક જગ્યાએ કેટલાનું સ્પેસિંગ છે? એકનું જ. ઓકે, તો અહીંયા પણ કેટલાનું સ્પેસિંગ આવશે? એકનું જ. તો અહીંયા તમારો ફર્સ્ટ આલ્ફાબેટ શું આવશે મિત્રો? કે આવશે. શું આવશે? કે આવશે. ઓકે, ત્યાર પછી હવે જોઈએ કે તમારો સેકન્ડ આલ્ફાબેટ શું આવશે. તો જો સેકન્ડ આલ્ફાબેટમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, પહેલા એક્સ છે, ત્યાર પછી શું છે? વી છે. ત્યાર પછી શું છે? ટી છે. ત્યાર પછી શું છે? આર. તો અહીંયા જોવો મિત્રો, એક એક નું સ્પેસિંગ છે. ઓકે, તો અહીંયા તમારો શું આન્સર આવશે સેકન્ડ આલ્ફાબેટનો? તો કે પી આવશે. શું આવશે? પી. ઓકે, ત્યાર પછી થર્ડ આલ્ફાબેટ જોઈએ, તો કે ડી છે. ડી. અહીંયા શું છે? એફ. અહીંયા શું છે? એચ. અને અહીંયા શું છે? જે. તો દરેક જગ્યાએ કેટલાનું સ્પેસિંગ છે મિત્રો? એકનું સ્પેસિંગ છે. ઓકે, તો અહીંયા પણ કેટલાનું સ્પેસિંગ આવશે? એકનું. તો તમારો થર્ડ આલ્ફાબેટ શું થઈ ગયો? એલ થઈ ગયો. ઓકે, ડન. ત્યાર પછી ફોર્થ આલ્ફાબેટ હવે આપણે જોઈએ. તો તમારે ફોર્થ આલ્ફાબેટને જ ધ્યાનમાં લઈને ફોર્થ આલ્ફાબેટ લખવાનો છે. તો પહેલા શું છે? ડબલ્યુ. ત્યાર પછી શું છે? યુ. ત્યાર પછી શું છે? એસ. અને ત્યાર પછી શું છે? ક્યુ. તો અહીંયા પણ કેટલાનું સ્પેસિંગ છે? એકનું સ્પેસિંગ છે. અને આ બાજુ જઈએ છે એટલા માટે અહીંયા લાસ્ટ આલ્ફાબેટ તમારો શું આવશે? ઓ આવશે. તો આ સિરીઝનો આન્સર શું આવશે મિત્રો? તો કે કે પી એલ ઓ. કહેતા કે ડી આન્સર તમારો અહીંયા સાચો ગણાશે. તો જ્યારે મિત્રો તમને થર્ડ આલ્ફાબેટ કે ફોર આલ્ફાબેટ સિરીઝ જ્યારે એક્ઝામમાં પૂછવામાં આવે તો ફર્સ્ટ આલ્ફાબેટને ધ્યાનમાં લઈને જ ફર્સ્ટ આલ્ફાબેટ લખવાનો, સેકન્ડ આલ્ફાબેટને જ ધ્યાનમાં લઈને સેકન્ડ આલ્ફાબેટનો આન્સર લખવાનો. તો આ રીતે તમે થર્ડ આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ અને ફોર્થ આલ્ફાબેટ રિલેટેડ સિરીઝ જેના એમસીક્યુ આજે આપણે મિત્રો જોયા, હવે તમારે ઘરે બેસીને આ બધા જે કંઈ એમસીક્યુ આપવામાં આવ્યા છે એને તમે ઘરે બેસીને સોલ્વ કરજો. અને આના આન્સર એ આ ચેનલના કોમેન્ટ બોક્સની અંદર દર્શાવજો અને ત્યાર પછી અમે તમને સાચા આન્સર એ પણ કહીશું જ. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક અને શેર કરજો. આ રીતે આ અક્ષર એકેડમીની ચેનલમાં અગાઉના સમયમાં હવેથી સિરીઝ રિલેટેડ ઘણા બધા વિડીયો એ અપલોડ કરવામાં આવવાના જ છે, જેથી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકોન ઉપર પ્રેસ કરો જેથી તમને રેગ્યુલર નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.